દીવના બોરાંકબારા ખાતે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોની તાલીમ અંતર્ગત દીવ કલેક્ટરની મુલાકાત લઈ માહિતી મેળવી દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા બનાવેલી વસ્તુનું નિરીક્ષણ કરી પ્રોત્સાહન આપ્યું હતું દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શનમાં હેઠળ દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી વૈભવ રિખારી તેમજ ઘટક વિકાસ અધિકારી સીડી વાજારાના નિર્દેશનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખી વણાંકબારામાં તાલીમ ચાલી રહેલ હોય જે અંતર્ગત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે આજરોજ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વણાકબારા ગ્રામ પંચાયત હોલમાં ચાલી રહેલ તાલીમના સ્તર પર જઈ બહેનોની મુલાકાત લીધી હતી આ સમય દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ બામણિયા અને વણકબારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષી જીવન બાલ ભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારૈયા અને સેલ્ફ હેલ્પ ગ્રુપના પ્રમુખ જમનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા દીવના વણકબારામાં ચાલી રહેલ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા બનાવેલી અલગ અલગ ચીજવસ્તુઓનું દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા નિરીક્ષણ કરીને સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમજ કલેક્ટર બહેનોને ખાસ જણાવ્યું હતું કે તમે કોઈ એવી વસ્તુ બનાવો જેમાંથી તમે આત્મનિર્ભર થઈ શકો આ તાલીમનું આયોજન વણાંકબારા સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે મુદ્દાને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવેલ છે તાલીમમાં હસ્તકલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં ઊનમાંથી સ્વેટર મોજા ટોપી ઓઢવાની સાલ ફૂલ રૂમાલ કાચની બોટલની ફરજનું કવર તોરણ અને રેતી કામ વગેરે અલગ અલગ ચીજવસ્તુ કેવી રીતે બનાવી તે અંગે બહેનોને ક્રમબદ્ધ માહિતી સાથે તાલીમ આપી સમજણ આપવામાં આવે છે આ કાર્યક્રમનું આયોજન જિલ્લા બાર સુરક્ષા એકમ દીવ અને વણાકબારા ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસો થકી કરવામાં આવેલ છે મીનાક્ષી ગઢવી જેડ દીવ